અનિતા અને મધમાખીઓ ચલો એમાં જોઈએ આપણે બધા પાઠમાં ધ્યાન આપજો મારું નામ ટીચર હું બોલ વાદ્ય પોથી કે પાઠ્યપુસ્તક પાઠ્યપુસ્તક બધા પાસે હોવી જોઈએ પાંચમો પાઠ કાઢો બધા ચલો ફટાફટ આપણો ટાઈમ વેસ્ટ થાય છે ખોટો ઓલરેડી આપણે લેટ છીએ એક તો ચલો અનિતા અને મધમાખી બરોબર મારું નામ અનિતા કુશવા છે હું બહુચાહા ગામમાં રહું છું આ ગામ બહુચાહાના મુઝફર જિલ્લામાં છે બરોબર અનિતા છે ઈ સોરી એમ કે છે કે મારું નામ અનિતા કુશવા છે એમ કે છે કે મારું નામ અનિતા કુશવા છે અનિતા એનું નામ છે અને કુશવા એની અટક છે બરોબર ઈ એમ કે છે કે બહુચાહા ગામમાં હું રહું છું આ ગામમાં બિહારના આ ગામ છે બિહારના મુઝફર જિલ્લામાં આવેલું છે બરોબર જિલ્લો તો મુઝફર હું મારા માતા પિતા અને બે નાના ભાઈઓ સાથે ગામડામાં રહું છું હું કોલેજ ભણવા સાથે નાના બાળકોને પણ ભણાવું છું મધમાખીનો ઉછેર કરું છું ચલો બધા વિડીયો છે એ ચાલુ રાખશે બરોબર વિડીયો એ કોઈના બંધ ન હોવા જોઈએ વિડીયો બધાના ચાલુ હોવા જોઈએ મને બધાના મોઢા દેખાવા જોઈએ ચલો હજી કોનો વિડીયો બંધ છે ઓકે ચાલો ઈ મુઝફર જિલ્લામાં રહે છે બરોબર ઈ ગામ બોચાહા ગામ છે ઈ મુઝફર જિલ્લામાં આવેલું છે ઈ અનિતા એમ કહે છે કે હું મારા માતા પિતા અને બે નાના ભાઈ બહેનો સાથે ગામડામાં રહું છું હું કોલેજમાં ભણવા સાથે નાના બાળકોને પણ ભણાવું છું ઈ મનિતા છે ઈ કોલેજમાં ભણે છે બરોબર અને પોતાના સાઈડમાં ઈ છે પોતાના નાના બાળકોને પણ ભણાવે છે હું મધમાખીઓનો પણ ઉછેર કરું છું એમ કે અનિતા એમ કે છે કે હું મધમાખીનો પણ ઉછેર કરું છું બરોબર આ એક સાચી ઘટના છે શાળામાં જઈ ભણી ગણીને આગળ વધતી છોકરીઓ માટે અનિતા કુશવા એક આદર્શ છે બરોબર આ આપણે ઘટના જોઈ છીએ એ એક સાચી ઘટના છે બરોબર કે શાળામાં ભણી ગણીને આગળ વધીને અનિતા કુશવા છે એક આદર્શ વિદ્યાર્થીની છે પછી સામેના પેજ ઉપર જુઓ પેજ નંબર 33 ઉપર શાળાનું સ્વપ્ન એક દિવસ હું શાળામાં પહોંચી ગઈ અને બાળકો પાછળ ચૂપચાપ બેસી ગઈ હું તો ખૂબ જ ખુશ થઈ ઘેર આવી પછી માતા પિતાને શાળાની વાત કરી પણ એમણે તો શાળાએ જવાની ચોખ્ખી ના પાડી દીધી હું ખૂબ રડી બરોબર હવે છે એક દિવસ છે એ શાળાએ પહોંચી બરોબર છે એક દિવસ છે એ શાળાએ પહોંચી બરોબર છે અને શાળાએ બાળકોની પાછળ જઈ અને ચૂપચાપ બેસી ગઈ ઘેર આવીને છે ઘરે આવીને છે અનિતાએ શાળાની વાત કરી બરોબર માતા પિતાને તો એમણે અનિતાને છે એના માતા પિતાએ શાળાએ જવાની ચોખ્ખી ના પાડી દીધી બરોબર છે તો અનિતા છે એ રડવા લાગી ગામની શાળાના એક શિક્ષકને આ ખબર પડી તેમણે મારા માતા પિતાને સમજાવ્યા તેમણે તો એમ પણ કહ્યું ધોરણ 8 ને ભણાવવામાં તમારે કઈ પાણી પાણી પણ ખર્ચવાની નથી પણ હું એ દરેક બાળકનો અધિકાર છે હવે આ છે અનિતાને એના માતા પિતાએ છે બરોબર એ શાળાએ જવાની ચોખ્ખી ના પાડી દીધી એટલે અનિતા ખૂબ રડવા લાગી તો ગામના શાળાના પોતાના ગામના શાળાના એક શિક્ષકને ખબર પડી કે અનિતાને આવવાની ના પાડી તો તે અનિતાના માતા પિતાને ખૂબ સમજાવ્યા અને તેમણે કહ્યું કે 8 ધોરણ સુધી તમારે કઈ ફીસ ભરવાની નથી અને ભણવું એ બાળકનો પહેલો અધિકાર છે બરોબર માતા પિતા માની ગયા મારું શાળાએ જવાનું શરૂ થઈ ગયું હું હોશિયાર છોકરી ન હતી માતા પિતા છે એ શિક્ષકે મનાવ્યા એટલે માની ગયા બરોબર અને અનિતા છે એ શાળાએ પણ જવા લાગી પણ હંમેશા કંઈક ને કંઈક પૂછતી રહેતી એ હંમેશા અનિતા છે એ કંઈક ને કંઈક પૂછતી રહેતી હતી બરોબર ચલો પેજ નંબર 34 ઉપર પેજ નંબર 34 કાઢો બધા
એમાં આપણે જોઈએ પેરેગ્રાફ આપેલો છે, હું પાંચમા ધોરણમાં પાસ થઈ, મને ખબર હતી કે હવે ભણવાનો ખર્ચ વધશે, માતા પિતા ભણાવવા માટે તૈયાર ન હતા, મારે તો ભણવું હતું. હવે અનિતા છે બરોબર, એ પાંચમા ધોરણમાં આવી, પણ એને એમ લાગ્યું કે હવે પાંચમા ધોરણમાં હું આવી એટલે મારો ભણવાનો ખર્ચ વધી જશે. અમથા પણ તેના માતા પિતા છે ભણાવવા માટે અનિતાને તૈયાર નહોતા, પણ અનિતાએ છે એ બીજા નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. અનિતાએ બીજા બાળકોને ભણાવવાનું શરૂ કર્યું બરોબર, તો તેને થોડા રૂપિયા મળવા લાગ્યા અને મારું પણ ભણવાનું ચાલુ રહ્યું. તેને કેવો વિચાર આવ્યો કે મારા માતા પિતાને ખર્ચ કરાવવો નથી, પોતાનો જ ખર્ચ છે એ પોતે હાથે ઉપાડી લે છે બરોબર, કે ટ્યુશનના જે રૂપિયા આવે છે બરોબર, એ છે એ પોતાના ભણવામાં નાખે છે. દરેક બાળકને ભણવાનો હક છે, ધોરણ 8 સુધી મફત ભણાય, આ અંગે શું તમે જાણો છો? ધીમે ધીમે મેં અન્ય લોકોના પણ છોકરીઓને શાળા મોકલવાની વાત કરી, મારા માતા પિતા પણ મને મારા કામમાં મદદ કરવા લાગ્યા. પેલા છે એ છોકરીઓને ભણવા મોકલતા નહીં બરોબર, અનિતા ભણવા લાગી અને તેને બીજાને પણ પ્રોત્સાહન આપ્યું કે છોકરીઓને ભણવા માટે ઉત્સુક કરી બરોબર, તો અન્ય છોકરીઓને પણ છે શાળાએ મોકલતી થઈ, અને મારા એના માતા પિતા પણ છે બરોબર એને કામમાં મદદ કરવા લાગ્યા. મારી માતા ઘરના બધા કામ કરી લેતી હતી જેથી મને ભણવાનું વધુ સમય, આપણે મમ્મી છે બરોબર આપણી રાહ જોવે ને બધું કામ કરી લે બરોબર, તો અનિતાની માતા પણ છે બરોબર અનિતા ને કરવા દેતી ન હતી અને અનિતાને ભણવા માટે કહેતી, એટલે અનિતાને એટલો સમય વધુ મળે બરોબર. પછી પેજ નંબર 35 ઉપર જુઓ બધા, પેજ નંબર 35 ઉપર કોઈને કઈ ન સમજાય બરોબર તો પૂછતા રહેજો. અમારા વિસ્તારમાં લીચીના વૃક્ષો ઘણા, આ વૃક્ષોના ફૂલો મધમાખીઓને ખૂબ ગમે એટલે ઘણા લોકો મધમાખીઓનો ઉછેરવાનું કામ કરે, વળી સરકાર એ માટે તાલીમ પણ આપે. હું એ તાલીમમાં જોડાઈ તેમાં હું એક છોકરી હતી બરોબર. આ અનિતા રહે છે બરોબર, ક્યાં રહે છે આપણે આગળ જોયું બોચાહા ગામ, એ બોચાહા ગામ ક્યાં આવેલું છે તો કે ફઝપુર જિલ્લામાં બરોબર, સોરી મુઝફ્ફર જિલ્લામાં આવેલું છે બરોબર. ત્યાં મુઝફ્ફર જિલ્લામાં છે એ લીચીના વૃક્ષો ઘણા થતા હતા અને આ વૃક્ષો મધમાખીઓને ખૂબ ગમે બરોબર, લીચીના વૃક્ષો છે એ મધમાખીઓને ખૂબ ગમતા હતા બરોબર, એટલે મધમાખી લોકો છે એ મધમાખીનો ઉછેર કરવા લાગ્યા. વળી સરકાર છે આ માટે તાલીમ પણ આપે છે બરોબર, ટ્રેનિંગ પણ આપે છે. હું એ તાલીમમાં જોડાઈ તેમાં હું એક જ છોકરી હતી, જે તાલીમ આપે છે તેમાં બધા છોકરાઓ હતા, એક જ છોકરી હતી બરોબર. ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે એ સમય એમના ઉછેર માટે ઘણો સારો, ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનો દરમિયાન છે મધમાખી ઈંડાઓ આપે છે બરોબર, અને આ સમય છે એના ઉછેર માટે ઘણો સારો હોય છે. પછી નીચે તમને ક્વેશ્ચન આન્સર આપેલા બરોબર, એ ક્વેશ્ચન આન્સર છે તમારે બધા સ્વાપોથીમાં આવી જશે. મધમાખી જ્યારે ઉડે છે ત્યારે એક જ પ્રકારનો અવાજ આવે છે અને તમે અવાજની નકલ કરી શકો છો. ચલો પેજ નંબર 36 કાઢો બધા, પેજ નંબર 36 બધા પાસે છે ટેક્સ્ટબુક? હા ટીચર. 36 ઉપર મધમાખી ઉછેરનાર તરીકે બરોબર, મેં મારી મધમાખી ઉછેરની તાલીમ પૂરી કરી, પૈસાની જરૂર પડે, મેં ભણવાનું ચાલુ રાખ્યું અને 5000 રૂપિયા ભેગા કર્યા, તે પૈસાથી મેં માખીઓ માટે 2 પેટીઓ ખરીદી, એક પેટીની કિંમત 2000 રૂપિયા હતી, બાકીના પૈસા મેં મધમાખીઓ માટે ચાસણી બનાવવા ખાંડ તરીકે મધપુડાનો ચોખ્ખો રાખવાની દવા કરી બરોબર. હવે મધમાખીનો ઉછેર કેવી રીતના થાય છે બરોબર, તો અનિતા છે મધમાખી ઉછેરની તાલીમ લઈને આવી રહી હતી બરોબર, તો આ મધમાખીની તાલીમ પૂરી કરી અને આ કામ શરૂ કરવા માટે ગમે તે કામ કરો બરોબર, શરૂ કરવા માટે પૈસાની જરૂર પડે છે, તો અનિતા છે તેને ભણવાનું ચાલુ રાખ્યું અને બાળકોને ભણાવવાનું પણ શરૂ રાખ્યું જેથી તેને પૈસા મળે બરોબર, તો તે આવી રીતના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું, એના માટે એને 5000 રૂપિયા ભેગા કર્યા હતા બરોબર, અને મધમાખીઓ રાખવાની અને 2 પેટી ખરીદી, એમાં એક પેટીની કિંમત છે 2000 રૂપિયા હતા એટલે એને 2 પેટી ખરીદી તો કેટલા થાય 4000 રૂપિયા બરોબર, બાકીના પૈસા છે મધમાખી અને 1000-5000 ભેગા કર્યા બરોબર, 4000 ની પેટી આવી અને એમાંથી 1000 બચ્યા, એને ખાંડ અને મધપુડા ચોખ્ખો રાખવાની દવા ખરીદી બરોબર.
હવે સામેના સામેના પેજ ઉપર જુઓ બધા, પેજ નંબર 37 ઉપર, પેજ નંબર 37 ઉપર જોઈએ બરોબર. આપણે સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો, ડિસેમ્બર સુધીમાં મારી પાસે ઘણી બધી માખીઓ હતી. હજી મારે બે પેટીઓ વધારે ખરીદવી પડે એમ હતી. હું હજી પણ મધમાખી ઉછેર વિશે શીખતી હતી. ઘણીવાર માખીઓ મને ડંખ મારતી અને મારા હાથ અને ચહેરો સૂજે. તમને બધાને ખબર જ છે બરોબર, મધમાખી કરડે તો આપણા હાથ કે હાથમાં કરડે તો હાથ નહીં સોજી જાય છે બરોબર. સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો, અનિતા એમ કે છે કે સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો બરોબર. એની પાસે ઘણી બધી માખીઓ થઈ ગઈ અને એની બીજી પણ વધારાની પેટી એને ખરીદવાની જરૂર હતી. મધમાખી હા બોલ ને બેટા, બોલો લખવાનું છે? ના ના, એ તમને પીડીએફ આવી જશે બેટા. મેડમ કી બુક આસપાસ ની બેટા, સાથે પોતી ટેક્સ્ટબુક. ટીચર આ બુક ચલો. પછી હું પણ હજી મધમાખી ઉછેર વિશે શીખતી હતી. ઘણીવાર માખીઓને ડંખ માખીઓ છે એમ ડંખ મારતી તો તેના હાથ ને પગ સોજી જતા બરોબર. આ કામ મેં પોતે જ પસંદ કર્યું હતું એટલે કોઈને કહેવાય તો નહીં બરોબર. એમ કે છે કે મને હાથ ને પગ સોજી જતા, પણ આ કામ મેં મારી જાતે પસંદ કર્યું હતું એટલે કોઈને કહી શકાય નહીં. પછી નીચે જુઓ, હું દરરોજ સાયકલ લઈને કોલેજે જાઉં છું. મારી કોલેજ 5 મીટર દૂર શહેરમાં આવેલી છે. તમે હવે તમે પણ અનિતા વિશે ઘણું જાણો. એમ કે છે કે હું દરરોજ સાયકલ લઈને સ્કૂલે જાઉં છું અને મારી શાળા દૂર 5 કિલોમીટર સુધી દૂર આવેલી છે બરોબર. પેજ નંબર 38 કાઢો બધા, પેજ નંબર 38. ચલો પેજ નંબર 38 ઉપર અનિતાને એ નજીકના ક્વેશ્ચન હોય છે લે બોલજો બરોબર. અનિતાને નજીકના ગામમાં બધા ઓળખવા લાગ્યા. તે દરેક ગામની સભામાં જાય છે અને દરેકને ભણતરના મહત્વની વાત કરે છે બરોબર. અનિતા છે એ પોતે એટલું ભણેલી છે બરોબર, ભણેલી છે બરોબર. તો આજુબાજુના ગામના છે બધા જ અનિતાને ઓળખવા લાગ્યા અને દરેક ગામમાં સભા કરી અને અનિતા ભણતરનું મહત્વ કેટલું છે આપણા જીવનમાં તે સમજાવે છે બરોબર. ઘણીવાર લોકોને તેની મજાક કરે છે પરંતુ અનિતાને ખબર છે તેણે શું કરવું. ગમે તે કામ કરીએ બરોબર, લોકો બોલવાના, લોકો આડાવડું બોલવાના છે બરોબર. પણ અનિતાને તે મજાક લાગતી ન હતી. અનિતાને ખબર હતી કે આપણે શું કરવું એ આપણે જવાનું બરોબર. અનિતા મધની મોટી વેપારી બનવા લાગી જેથી તે લોકોની મધની પૂરતી કિંમત અપાવી શકે. અનિતા છે એ મધની મોટી વેપારી બનાવી તેને પોતાની મધ ઉછેર માટે તાલીમ લીધેલી હતી બરોબર. પછી નીચે છે તમને ક્વેશ્ચન આન્સર આપેલા છે બરોબર, એ તમારી સ્વાગતમાં આવી જશે. પેજ નંબર 39 ઉપર જુઓ, પેજ નંબર 39. ક્યાં કર્યું કે માં ઓલિયા હા બેટા હા મેડમ આવી હા હા પેજ નંબર 39 પેજ નંબર 39 ઉપરનો ઉપરનો પેરેગ્રાફ જુઓ તમે બધા. તેઓ ફૂલોની આજુબાજુ ઉડે છે. તેઓ મધ બનાવવા ફૂલોમાંથી રસ એકઠો કરે છે. જ્યારે કોઈ એકમાંથી રસવાળું ફૂલ શોધી લે ત્યારે બીજી માખીઓને જણાવવા તે ખાસ પ્રકારનું નૃત્ય કરે છે. મધમાખીઓ છે હા એવો પેજ નંબર 39 બેટા, જો ઉપરનો પેરેગ્રાફ હા. મધમાખીઓ છે બરોબર, એ આજુબાજુ ફૂલની આજુબાજુ ઉડે છે અને મધ બનાવવા માટે ફૂલોમાંથી એકઠો કરે બરોબર, ફૂલને ચૂસીને રસ એકઠો કરે છે. જ્યારે એક ફૂલમાં કોઈ એક ફૂલમાંથી છે એક મધમાખી રસ ચૂસી લે ત્યારે તે બીજા મધમાખીઓને છે એ જણાવવા માટે ખાસ પ્રકારનું નૃત્ય કરે છે બરોબર. કામદાર માખીઓ મધપુડા માટે મહત્વની છે. કામદાર માખીઓ વગર મધપુડા કે રસનો સંગ્રહ કરી શકાય નહીં. મધપુડામાં બધી મધમાખીઓ ભૂખ્યા પેટે જાય છે બરોબર. મધપુડો છે એમાં બધી માખીઓ છે ભૂખ્યા પેટે જાય છે બરોબર, ફૂલની આસપાસ તે ઉડે છે બરોબર.
પછી નીચે જુઓ પણ મધમાખીની જેમ સાથે કામ કરે છે. રાણી કેળી ઈંડા મૂકે છે, સિપાઈ કેળીઓ દળની રક્ષા અને દેખભાળ કરે છે. એમ કે છે કે કીડીઓ પણ છે મધમાખીની જેમ સાથે કામ કરે છે અને સાથે રહે છે. તમે ક્યારે એકલી કીડી નહીં જોઈ બરોબર, કીડી છે એ લાઈનમાં ને જૂથમાં જોઈ બરોબર. એમ કે છે કે રાણી કીડી છે ઈંડા મૂકે છે અને સિપાહી કીડી છે એ દળની રક્ષા કરે છે અને દેખભાળ કરે છે. કામદાર કીડીઓ હંમેશા ખાવાનું શોધવા અને તેને દળ સુધી પહોંચવા વ્યસ્ત હોય છે બરોબર. કામદાર કીડીઓ છે એ હંમેશા ખાવાનું શોધતી હોય છે બરોબર, અને એકબીજાને પોતાના દળ સુધી એટલે કે એકબીજાને રસ્તો બતાવવા માટે તૈયાર હોય છે. ઉદય અને ભમરી પણ આ રીતે રહે છે. ચલો પાછળનું પેજ ટર્ન કરો, પેજ નંબર 40 ઉપર ક્વેશ્ચન આન્સર આપેલા છે બરોબર, એ તમારી સ્વાપોથીમાં આવી જશે. તો આ પાંચમો પાઠ છે એ આપણે મધમાખી વિશે આપેલો છે. કોઈને કઈ ન સમજાણું હોય એવું ચલો કોઈને કઈ ન સમજાણું એવું સમજાય ગયું ટીચર. બધી મધમાખી નો પાઠ બરોબર, મધમાખી ની તમને ખબર જ હશે બધા. સમજાય ગયું કોને સમજાય ગયું તમને આવી જશે એ તમારે લખી રહેવાની રહેશે બરોબર. સ્વાપોથી માં ટેક્સ્ટ બુક માં કઈ આપણે પછીનો પાઠ જોઈશું.